नमस्कार मित्रों, स्वागत करूँ छू अपनी आ यूट्यूब चैनल में। मित्रों, आज आप बात करवानी छे धोरण 9 विज्ञान प्रथम परीक्षा 2023-24 प्रश्नपत्र तमारो जे पेपर हशे, जे प्रथम वार्षिक परीक्षा आववानी छे अने तेनु जे प्रश्नपत्र हशे ते केवु पूछाशे अने तेमां केवा प्रश्नो हशे तेमज तमे केवी रीते सारी एवी थोड़ी ज मेहनत थी तमे सारा एवा मार्क्स मेळवी शको छो। अने आ एक प्रकार ने मित्रों ब्लूप्रिंट छे, तमे आ ब्लूप्रिंट ना आधारे तमे तैयारी करशो तो तमने चोक्कस तमारो धार्य परिणाम मळशे। मित्रों, तमारे एटली बधी मेहनत करवानी जरूर नहीं पड़े, आ ब्लूप्रिंट थकी तमे मेहनत करशो तो तमारे साव ओछी मेहनत करवी पड़शे। एटला माटे मित्रों हूँ तेना विशे संपूर्ण आजे वात करवानो छूं। बीजी मित्रों वात के आपणे आ जे यूट्यूब चैनल में हवे थी आजथी मित्रों आज विज्ञान मूक्यू छे ब्लूप्रिंटनुं। हवे मित्रों दररोज आपणे एक एक सब्जेक्ट एक एक विषयनो जे धोरण 9 अने धोरण 11-12 तेमज 10માનું છે બધાનું મુકતા રહીશું બ્લુપ્રિન્ટ, અને દરરોજ એક એક વિષયની બ્લુપ્રિન્ટ આવતી રહેશે મિત્રો। એટલા માટે તમે તમારે જો દરરોજ આ બ્લુપ્રિન્ટ વિશે થોડી સમજણ અને તમારે સારા એવા માર્ક્સ મેળવવા હોય શોર્ટકટમાં તો હું તમને બધી જ રીતે માહિતગાર કરવાનો છું। તો તમે જો આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો। મિત્રો, લાઇક એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે, તમે એક વિડીયોને લાઇક કરો તો મને થોડું પણ મોટિવેશન મળે છે, એટલા માટે મને પણ થોડી એમ કે વિડીયો બનાવવાનું મન થાય છે। તમે જો વિડીયો જોઈને જતા રહો છો અને સબસ્ક્રાઈબ નથી કરતા તેમજ લાઇક પણ નથી કરતા તો મને થોડું એવું થશે મિત્રો કે આ વિડીયો તમને ગમતો નથી, એટલા માટે મિત્રો મેં તમને કીધું એમ વિડીયોને લાઇક પણ કરી દેજો। તો આપણે આપણા મેઇન ટોપિક તરફ આવી, અને હા મિત્રો, જો તમે આપણા જે આ વોટ્સઅપની જે વોટ્સઅપ ગ્રુપ છે તેમાં જોઈન ના થયા હોય તો વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો, અને તેમાં તમને જે કંઈ પણ મૂંઝવણના પ્રશ્નો છે તમે ત્યાં રજૂ કરી શકો છો। અને બીજી વાત એ કે જો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો। જે ટેલિગ્રામ ચેનલ છે અને વોટ્સઅપ ગ્રુપની તે લિંક છે તે આપણે આ જે વિડીયો છે તેની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા આપણે જે ચેનલ છે તેના જે અબાઉટ સેક્શનમાં જશો તો મિત્રો તેની ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। તો મિત્રો, આપણે આપણા મેઇન ટોપિક તરફ આવીએ અને વાત કરીએ તો જે આ ધોરણ 9 વિજ્ઞાન વિષય છે મિત્રો, પ્રથમ પરીક્ષા આવવાની છે ઓક્ટોબર યા નવેમ્બરમાં આવી જશે મિત્રો। એટલા માટે મિત્રો તમારી જોડે એટલો ટાઈમ નથી, તમે મહેનત મિત્રો હાલથી કરશો તમારે એવા સારા માર્ક્સ આવી શકે છે। તમને એવું થશે હશે કે આ ધોરણ 9 છે કંઈ વાંધો નહીં, ધોરણ 9માં તો આવે પાસ થઈ જશું, પરંતુ તમારે મિત્રો સારી ટકાવારી લાવવાની છે મિત્રો। તમારે સારી ટકાવારી તમે લાવશો તો મિત્રો સારું રહેશે, એને તમને પણ અંદરથી ગર્વ થશે કે મારે આટલા ટકા આવ્યા એમ। તો મિત્રો તમે સારા માર્ક્સ પાસ થશો તો તમારે મહેનત કરવાની જરૂર છે। તો બીજી વાત કરીએ તો આ જે ધોરણ 9 વિજ્ઞાન છે આપણે તેના ટોપિક તરફ આવીએ, તો મિત્રો જે પ્રથમ પરીક્ષા છે મિત્રોને કીધું આગળ એમ ઓક્ટોબર યા નવેમ્બર હશે 2023-24। હવે મિત્રો આપણે આ જે પ્રશ્નપત્રનું પરિરૂપ છે અથવા જે પ્રશ્નપત્રનું બ્લુપ્રિન્ટ છે તેના વિશે સંપૂર્ણ વાત કરવાની છે, બ્લુપ્રિન્ટ હું તમને સમજાવીશ મિત્રો। બીજી વાત કે આ બ્લુપ્રિન્ટ છે તે દ્વિતીય સત્રની આવશે અને વાર્ષિક પરીક્ષાની આવશે, જે દ્વિતીય પરીક્ષા આવશે તે અને વાર્ષિક પરીક્ષા જે લાસ્ટમાં ત્રીજી પ્રશ્ન પરીક્ષા આવશે મિત્રો એના માટે બ્લુપ્રિન્ટ હશે, પણ આ પ્રથમ પરીક્ષા છે તેના માટે અલગથી એક બ્લુપ્રિન્ટ આવે નહીં, પરંતુ તેમાં તમારે કયા કેટલા માર્ક્સનું પૂછાશે તે ચોક્કસથી આવશે કે આ પ્રકરણમાંથી આ પાઠમાંથી આટલું જ પૂછાશે। એટલા માટે મિત્રો હું તમને સમજાવું છું, તમારે ઓછી મહેનતે તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો। તો આપણે પ્રશ્નપત્રના પરિરૂપ તરફ જઈએ તો સૌપ્રથમ આપણે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર જોઈશે મિત્રો, એટલે કે જે પ્રશ્ન છે તેના તેવા કેવા કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે, એટલે કે વિકલ્પો ટાઈપ, ખાલી જગ્યા, ટૂંકા, લોંગ પ્રશ્ન એવા કેટલા પ્રશ્નો પૂછાશે તેની વાત કરીએ, તો જે તમારે મિત્રો ખાલી જગ્યા ત્યાર પછી વિકલ્પો, ખરા ખોટા, જોડકા મિત્રો આ બધું થઈને મિત્રો એવા તમારે 10 પ્રશ્નો હશે। કેટલા મિત્રો? હેતુલક્ષી, એટલે કે જે ખાલી જગ્યા, ખરા ખોટા, બીજી વાત કરીએ તો વિકલ્પો, એવા મિત્રો તમારે 10 પ્રશ્નો હશે અને એક પ્રશ્નનો એક માર્ક્સ હશે, એટલે કુલ ગુણ તેના 10 થશે। તો મિત્રો આ હેતુલક્ષી પ્રશ્નો મેં તમને કીધું એમ 10 પ્રશ્નો હશે એવા તેવા એક પ્રશ્નનો એક માર્ક્સ હશે, એવા મિત્રો 10 પ્રશ્નોના 10 માર્ક્સ હશે મિત્રો, તમે સમજી ગયા હશો। તો આ હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે, ત્યાર પછી ટૂંકા પ્રશ્નો હશે, એટલે કે મિત્રો 2 માર્ક્સના ટૂંકા પ્રશ્નો હશે, તેમાં 8 પ્રશ્નો હશે અને તેના 16 ગુણ થશે મિત્રો, 8 × 2 = 16, એટલે કે 8 પ્રશ્નો હશે, એક પ્રશ્નના 2 માર્ક્સ એટલે મિત્રો 8 પ્રશ્નોના 16 ગુણ થયા, તો તમારે 16 ગુણ મિત્રો આવી ટૂંકા જ પ્રશ્નો હશે 2 માર્ક્સના, તે મેં કીધું આગળ તેમ બીજા પણ ટૂંકા પ્રશ્નો હશે મિત્રો, એ એક બીજા ટૂંકા પ્રશ્નો હશે
તે મિત્રો તમારે હશે ચાર પ્રશ્નો હશે ટૂંકા, બીજા પ્રશ્નો હશે ચાર, તેના ત્રણ માર્ક્સના જે ટૂંકા પ્રશ્નો હવે ત્રણ માર્ક્સના આવશે મિત્રો, જે આ ટૂંકા ચાર પ્રશ્નો છે તે ત્રણ માર્ક્સના છે, એટલે મિત્રો કુલ ગુણ 12 થશે, એક પ્રશ્નનો ત્રણ માર્ક્સ હશે, એવા મિત્રો ચાર પ્રશ્નના 12 માર્ક્સ થયા કે ના થયા. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ લોંગ પ્રશ્નોની, જે લાંબા પ્રશ્નો હોય છે લોંગ પ્રશ્નો, તેવા મિત્રો ત્રણ પ્રશ્નો હશે અને એક પ્રશ્નનો મિત્રો ચાર માર્ક્સ હશે. કેટલા માર્ક્સ છે મિત્રો? તો એક પ્રશ્નનો મિત્રો તમારે ચાર માર્ક્સ હશે, એવા મિત્રો કુલ 12 માર્ક્સ થયા કે ના થયા મિત્રો, એટલે કે એક ત્રણ પ્રશ્નો હશે, એકમાં એક પ્રશ્નના ચાર માર્ક્સ, તેવા ત્રણ પ્રશ્નના 12 માર્ક્સ. તો મિત્રો આ રહી વાત વિજ્ઞાનની, એટલે કે વિજ્ઞાન વિષયમાં તમારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, હેતુલક્ષી, ટૂંકા અને લાંબા પ્રશ્નો, એવા પ્રકારે પ્રશ્ન પૂછાશે. હવે મિત્રો આપણે વાત કરીએ તમારા પ્રકરણ દીઠ ગુણભાર કેટલો છે, એટલે કે તમારા કયા પાર્ટમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, તો તેના વિશે આપણે વાત કરીએ. તો તમારા વિજ્ઞાનમાં જે પહેલો પાર્ટ છે આપણી આસપાસના દ્રવ્ય, તો આપણી આસપાસના દ્રવ્ય પાઠ છે તેમાંથી મિત્રો તમારે 8 ગુણનું પૂછાશે, એટલે કે પહેલો પાઠ છે તેમાંથી મિત્રો તમારે 8 માર્ક્સનું પૂછાશે. હવે 8 માર્ક્સમાં શું શું હોઈ શકે મિત્રો હું તમને જણાવી દઉં. તો એક ખાલી જગ્યા હોઈ શકે, એક વિકલ્પ પણ હોઈ શકે, અથવા એક પ્રશ્ન હશે તે જોડકાનો પણ હોઈ શકે, તો એક ખરા ખોટાનો પણ હોઈ શકે મિત્રો, એટલે કુલ એમ 8 માર્ક્સ થશે. અથવા એક પ્રશ્ન હશે તે 4 માર્ક્સનો પણ હોઈ શકે અને એક પ્રશ્ન 3 માર્ક્સનો પણ હોઈ શકે અને એક પ્રશ્ન વિકલ્પ પણ હોઈ શકે. તો મિત્રો આમાં જે પ્રથમ પરીક્ષા છે તેમાં કંઈ ફિક્સ નથી કે તમારે આ પાઠમાંથી આ વિકલ્પ આ જ પ્રશ્નો હશે, લોંગ પ્રશ્નો હશે, ટૂંકા એવું નથી. આજે ક્યારે ફિક્સ થશે મિત્રો કે આ પાઠમાંથી આ લોંગ પ્રશ્ન થશે કે આટલા લોંગ પ્રશ્નો આ પાઠમાંથી પૂછાશે, તેવું મિત્રો વાર્ષિક પરીક્ષા આવશે ત્યારે, અને જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા આવશે ત્યારે મિત્રો તમને ખબર પડી જશે કે આ પાઠમાંથી આ પ્રકારના પ્રશ્નો પૂછાશે. પણ પ્રથમ પરીક્ષામાં મિત્રો એવું કંઈ નક્કી નથી કે તમારે આ પાઠમાંથી આટલા લોંગ પ્રશ્નો અને આટલા ટૂંકા પ્રશ્નો પૂછાશે, પરંતુ એટલું નક્કી છે કે આટલા માર્ક્સનું પૂછાશે, એટલે કે તમારે જે પહેલો પાઠ છે આપણી આસપાસના દ્રવ્ય તેમાંથી મિત્રો તમારે 8 માર્ક્સનું પૂછાશે, એટલે કે એક લોંગ હોઈ શકે, એક ટૂંકો હોઈ શકે પ્રશ્ન, અથવા એક જોડકું પણ હોઈ શકે, અથવા એક વિકલ્પ પણ હોઈ શકે. તેવી રીતે બીજી વાત કરીએ મિત્રો, તમારો બીજો પાઠ આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, તો તેના પણ 8 પ્રશ્ન 8 ગુણ હશે મિત્રો. ત્રીજો પ્રશ્ન છે સજીવ, ત્રીજો જે પ્રકરણ છે સજીવનો પાયાનો એકમ, તેમાં પણ 8 પ્રશ્નો હશે. ત્યાર પછી જે ગતિ છે, ગતિ પાઠ મિત્રો તમારા પ્રથમ સત્રમાં હશે, એટલે તેમાં પણ 8 માર્ક્સનું પૂછાશે તેમાંથી. ત્યાર પછી બળ તથા ગતિના નિયમો જે પાઠ છે તેમાંથી તમારે 8 માર્ક્સનું પૂછાશે. હવે મિત્રો લાસ્ટમાં જે અન્ન સ્ત્રોતોમાં સુધારણા 10 માર્ક્સનું પૂછાશે મિત્રો, તેમાંથી જે લાસ્ટમાં તમારા પ્રથમ સત્રનો પાઠ છે જે 12મો પાઠ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા, તો મિત્રો તે છે તેમાંથી મિત્રો તમારે 10 માર્ક્સનું પૂછાશે. હવે મિત્રો અન્ન સ્ત્રોતોમાં સુધારા છે તેમાંથી 10 માર્ક્સનું પૂછાશે, તો હું ફિક્સ નથી કહેતો મિત્રો, ખાલી એમ કહું છું 10 માર્ક્સનું પૂછાશે, તો તેમાંથી તમારે એક પ્રશ્ન લોંગ તો હશે જ, 4 માર્ક્સનો અથવા 3 માર્ક્સનો એક પ્રશ્ન તો આમાંથી હશે જ, શ્યોર મિત્રો કહું છું. જે 12મો નંબર પ્રકરણ છે અન્ન સ્ત્રોતોમાં સુધારા, તેમાંથી એક લોંગ પ્રશ્ન તો હોઈ શકે છે અથવા એક 3 માર્ક્સનો પ્રશ્ન પણ હશે જ. આ મિત્રો લખી રાખજો, તમારે જે અન્ન સ્ત્રોતોમાં સુધારણા છે તેમાં તમારે એક લોંગ પ્રશ્ન તૈયાર કરી દેજો. બીજી મિત્રો વાત નથી કરતો કારણ કે આમાંથી 10 માર્ક્સનું પૂછવાનું છે, એટલા માટે આમાંથી લોંગ પ્રશ્ન તો હોઈ શકે જ છે મિત્રો. હવે મિત્રો આ વાત થઈ આપણે પ્રકરણ દીઠ ગુણભારની. હવે મિત્રો પ્રશ્નપત્ર પરિરૂપ જણાવવા માળખું કેવું છે, તો મેં તમને આગળ લીધું એમ જે માળખું છે તે મિત્રો તમને જણાવી દઉં. તો આપણે સૌપ્રથમ વાત કરીએ પ્રશ્નપત્રનું માળખું. તો મિત્રો આપણે હવે પ્રશ્નપત્રના પરિરૂપ તરફ જઈએ અને વાત કરીએ, તો જે પ્રશ્નપત્ર છે તમારું આ પ્રકારનું હોઈ શકે છે મિત્રો, આ પ્રકારનું હશે જ. વિભાગ એ હશે, ત્યાર પછી વિભાગ બી હશે, વિભાગ સી હશે અને વિભાગ ડી હશે મિત્રો. એટલે કે તમારો જે વિભાગ એ હશે મિત્રો, તમારે જે ધોરણ 9 વિજ્ઞાન પ્રથમ પરીક્ષાનું જે પ્રશ્નપત્ર હશે પેપર હશે, કુલ ગુણ 50, અને તેમાં જે સૌપ્રથમ વિભાગ એ આવશે હેતુલક્ષી પ્રશ્નો, અહીંયા લખેલું છે હેતુલક્ષી પ્રશ્નો વિભાગ એ. એમાં મિત્રો જોઈ શકો છો મેં તમને આગળ કીધું એમ કે આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે MCQ, ત્યાર પછી એક કરતાં વધારે જવાબવાળા MCQ હોઈ શકે મિત્રો, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, આ થઈને મિત્રો આવું પ્રશ્ન હોઈ આવું 10 ગુણમાં
આ હોઈ શકે મિત્રો. કહેવાનો મતલબ એમ કે જે 1 થી 10 પ્રશ્નો હોય છે 10 માર્ક્સના, એમાં પણ 1 માર્ક્સનો 1 પ્રશ્ન હશે. તો 1 પ્રશ્ન હશે મિત્રો એમસીક્યુ હોઈ શકે, ખાલી જગ્યા પણ હોઈ શકે, વ્યાખ્યા પણ હોઈ શકે, એકમ પણ હોઈ શકે, કોઈ સૂત્ર હોઈ શકે, કંઈક ખરા ખરા હોઈ શકે, પૂરું નામ પણ આપો એવું પણ પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો. એટલે કે 1 થી 10 માર્ક્સનો પ્રશ્ન હશે, તેમાં તમારે ખરા ખોટા એમસીક્યુ એવું મેં તો કીધું આગળ એમ એવું પૂછાઈ શકે છે મિત્રો. તો મિત્રો આ વાત થઈ હેતુલક્ષી પ્રશ્નોની. હવે આપણે વાત કરીએ વિભાગ બી ટૂંકા પ્રશ્નો, જે મિત્રો 16 માર્ક્સનું હશે. કેટલા માર્ક્સનું મિત્રો? તો 16 માર્ક્સ, 16 માર્ક્સનું હશે. 16 માર્ક્સમાં મિત્રો 16 માર્ક્સમાં જે 1 પ્રશ્ન હશે તેમાં 1 પ્રશ્ન 2 ગુણનો હશે. એવા મિત્રો 3 પ્રશ્નો હશે, સોરી મિત્રો 3 નહીં હોય પરંતુ 8 પ્રશ્નો હશે. 8 પ્રશ્નો હશે, તેમાંથી જે 1 પ્રશ્ન હશે તેના 2 માર્ક્સ હશે. એવા મિત્રો 8 પ્રશ્નો થઈને 16 માર્ક્સ થયા મિત્રો. એટલે વિભાગ બીમાં હશે જે ટૂંકા પ્રશ્નો હશે, ટૂંકા પ્રશ્નો મિત્રો 2 માર્ક્સનો 1 ટૂંકો પ્રશ્ન હશે. ત્યાર પછી વિભાગ સીની વાત કરીએ તો 3 માર્ક્સનો 1 ટૂંકો પ્રશ્ન હશે, તેવા મિત્રો 4 પ્રશ્નો હશે, એટલે કે 12 માર્ક્સનું થયું. ત્યાર પછી વિભાગ ડી હશે, તેમાં લોંગ પ્રશ્નો, તેમાં 1 લોંગ પ્રશ્નનો મિત્રો 4 માર્ક્સ હશે. એવા મિત્રો 3 પ્રશ્નો હશે, એટલે મિત્રો કુલ 12 માર્ક્સ થયા. હવે આગળ આપણે વાત કરીએ તો જે પ્રશ્નપત્ર કેવા પ્રકારનું હોઈ શકે, મેં તમને કીધું એમ તો આ પ્રકારનું હોઈ શકે મિત્રો પ્રશ્નપત્ર માળખું. હવે મિત્રો નીચે સ્ક્રોલ કર્યું તો આ દ્વિતીય પરીક્ષાનું છે, પરંતુ આપણે હાલ દ્વિતીય પરીક્ષાની વાત કરતા નથી. આપણે હાલ સૌપ્રથમ વાત કરીએ છીએ પ્રથમ પરીક્ષાની, જે તમારે આવવાની પ્રથમ પરીક્ષા છે ઓક્ટોબર યા નવેમ્બરમાં, તેની વાત કરી છે મિત્રો. તો મિત્રો તમને સમજણ પડી ગઈ છે, જો તમને સમજણ ના પડી હોય તો ફરી એકવાર વિડીયો જોજો અને વિડીયો સ્કીપ ના કરજો. કરજો મિત્રો, સ્કીપ કરશો તો તમને માહિતી ન મળે, એટલા માટે જે તમે વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા તમે ફરીથી વિડીયો જુઓ. તો અને જો તમે પ્રથમવાર વિડીયો જોતા હશો તો તમારે વિડીયો સ્કીપ નહીં કરવાનો, ડાયરેક્ટલી જોતું રહેવાનું, તમને માહિતી મળતી જશે મિત્રો, તમને સમજણ પડતી રહેશે. અને તમને, મને ખબર છે તમે ધોરણ 9માં હવે આવ્યા છો, તમને બ્લુ પ્રિન્ટ વિશે ખબર નહીં હોય અમુક વિદ્યાર્થીઓ કે બ્લુ પ્રિન્ટ એટલે શું. તો અમે તમને સમજાવી દીધું બ્લુ પ્રિન્ટ એટલે શું, કે તમારે શોર્ટકટમાં માહિતી તૈયાર કરી દેવાની કે આટલા માર્ક્સનો આમાંથી પૂછાશે તેવું મિત્રો એ લખેલું છે. જે તમારે વિજ્ઞાન ધોરણનો વિજ્ઞાનમાં તમારે કયા પાઠમાંથી કેટલું પૂછાવાનું છે તે અહીંયા મિત્રો શોર્ટકટમાં જણાવેલું જ છે, કે તમારે 6 કુલ પ્રકરણ છે પ્રથમ સત્રમાં, અને એ તમે જોઈ શકો છો પ્રકરણ દીઠ તમારો ગુણભાર છે કે આટલા માર્ક્સનું પૂછાઈ શકે છે. સિમ્પલ મિત્રો તમને ખબર પડી ગઈ છે હું શું કહેવા માગું છું. તો મિત્રો હવે બીજી વાત કરીએ તો હવે બીજી પણ બ્લુ પ્રિન્ટો છે, હું તમને કાલે વિડીયો એક બીજો મૂકીશ, અને તે વિડીયોમાં હું તમને, મને એવું લાગે કે આ વિષયનું મૂકવા જેવું છે તો એ વિષયનું મૂકી દઈશ બ્લુ પ્રિન્ટ. અને મિત્રો બીજી વાત કે દરરોજ આપણી ચેનલમાં બ્લુ પ્રિન્ટ વિશે વિડીયો આવતો રહેશે હવેથી, દરરોજ 9, 11, 12 અથવા 10 ગમે તેનો મિત્રો બ્લુ પ્રિન્ટનો વિડીયો આવી જશે. એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો, અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો. તો આશા રાખું છું મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે અને માહિતી બી સારી લાગી હશે, અને તમને આમાં જે બ્લુ પ્રિન્ટમાં સમજણ પણ પડી ગઈ છે. અને મિત્રો આ બ્લુ પ્રિન્ટની PDF છે મેં ઓલરેડી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે, જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તે લિંક તમે જોઈન થઈ જજો, અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો મિત્રો. તો મિત્રો આપણે મળે છે બીજા કાલે નવા વિડીયોમાં, ત્યાં સુધી મિત્રો આવજો.